प्रकरण 25 मारो तालुको। केम छो बाळ दोस्तो, तमे बधा मजामां छो ने? मित्रो, तमे कया शहर मां रहो छो? अमदावाद मां, खरु ने? तमारा जेवड़ो एक विद्यार्थी रुचन जयपुर मां रहे छे। चालो आपणे तेना गामनी माहिती मेळवीए। रुचनना गामनुं नाम जयपुर छे। जयपुर मेहसाणा जिल्लाना विजापुर तालुकामां आवेलुं छे। जयपुरनी आसपास फलू, आगलोड, हिरपुरा अने हाथीपुरा गाम आवेला छे। फलूमां औद्योगिक तालीम संस्था ITI आवेली छे अने आगलोडमां मणिभद्र वीरनुं प्रख्यात जैन मंदिर आवेलुं छे। हीरपुरा अने हाथीपुरा नाना गाम छे। विचारो अने कहो। मित्रो, आपणे अमदावादमां रहीए छीए, बराबर ने? तो अमदावादनी आसपास कया गाम आवेला छे? चालो हुं तमने कहूं। अमदावादनी आसपास गांधीनगर, वडोदरा, साणंद अने बावड़ा आवेला छे। अमदावाद गुजरातनो जिल्लो छे। प्रवृत्ति। चालो आपणे एक प्रवृत्ति करिए। आपणे मोवाणा गामनी माहिती मेळवीशुं। मोवाणा गामनी आसपास केवद्रा, ईसरा, अगातराय अने केशोद आवेला छे। केशोद तालुकामां मारुं गाम आवेलुं छे। केशोद जूनागढ़ जिल्लामां आवेलुं छे। केशोद तालुकामां 53 गामडाओ आवेला छे। मोवाणा गामनी कुल वस्ती 2592 छे। मोवाणाथी थोड़े दूर चोरवाड आवेलुं छे। चोरवाडनो दरिया किनारो खूब ज सुंदर छे। आ दरिया किनाराने होलीडे कैम्प कहे छे। रविवारे अने रजाना दिवसोमां मोटी संख्यामां लोको अहीं आवे छे। मोवाणा जूनागढ़ जिल्लामां आवेलुं छे। जूनागढ़मां पण घणा जोवालायक स्थळो आवेला छे। जूनागढ़मां ऊपरकोट, अड़ीकड़ीनी वाव, नवघण कूवो, गिरनार पर्वत, गिरनार पर्वतनी तळेटीमां आवेलो अशोकनो शिलालेख वगैरे जोवालायक स्थळो छे। अने जूनागढ़थी 58 किलोमीटर दूर आवेलुं गीर अभयारण्यमां सिंह जोवा माटे लोको देश विदेशमांथी अहीं आवे छे। अने जूनागढ़नी केरी पण खूब प्रख्यात छे। હવે આપણે અહીં મોવાણા ગામની આસપાસ આવેલા ગામના નામ લખીશું। કેવદરા, ઈસરા, અગાતરાય, કેશોદ। મોવાણા ગામની આસપાસ કેવદરા, ઈસરા, અગાતરાય અને કેશોદ આવેલું છે। આપણે અહીં આપેલા ખાનામાં આ ગામના નામ લખીશું। મિત્રો, આપણે આસપાસના ગામ અંગે જોયું। ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે અને 33 જિલ્લા આવેલા છે। દરેક તાલુકામાં વિવિધ ગામ આવેલા હોય છે। કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે। આપણે અહીં તાલુકા અંગે વિગત તૈયાર કરીશું। જુઓ, અહીં વડોદરા જિલ્લાના તાલુકાની વિગત આપવામાં આવેલ છે। પાદરા, સાવલી, વાઘોડિયા અને કરજણ વડોદરા જિલ્લામાં આવેલા તાલુકા છે। પાદરા તાલુકામાં 82 ગામ આવેલા છે। સાવલી તાલુકામાં 136 ગામ આવેલા છે। વાઘોડિયા તાલુકામાં 93 ગામ આવેલા છે અને કરજણ તાલુકામાં પણ 93 ગામ આવેલા છે। આમ જુદા જુદા ગામના સમૂહ વડે તાલુકો બને છે। વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ, બરોડા મ્યુઝિયમ, કીર્તિ સ્તંભ અને સયાજી બાગ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે। વિચારો અને કહો। વડોદરા જિલ્લામાં 12 તાલુકા આવેલા છે।
જે આ પ્રમાણે છે. એક વડોદરા, બે પાદરા, ત્રણ જેતપુર પાવી, ચાર સાવલી, પાંચ છોટા ઉદયપુર, છ સાવંત, સાત સંખેડા, આઠ ડભોઈ, નવ કરજણ, દસ નસવાડી, અગિયાર વાઘોડિયા, બાર સિનોર. મિત્રો, શું તમે જાણો છો કે આપણો તાલુકો કયા જિલ્લામાં છે? આપણે અમદાવાદમાં રહીએ છીએ. અમદાવાદ એક જિલ્લો છે. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિમાં હું તમને મારા ગામ વિશે કહીશ. મારા ગામનું નામ ભાલોડ છે. મારું ગામ અંજાર તાલુકામાં આવેલું છે. મારા તાલુકાની આસપાસ ભચાઉ, ગાંધીધામ, માંડવી અને ભુજ તાલુકાઓ આવેલા છે. આપણે અહીં આસપાસના તાલુકાના નામ લખીશું. ભચાઉ, ગાંધીધામ, માંડવી, ભુજ. મારા ગામની આસપાસ બીજા અનેક ગામ આવેલા છે. વિવિધ ગામ મળીને તાલુકો બને છે. કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે. સૌનું ગામ, તાલુકો અને જિલ્લો વિવિધ રીતે અનોખી ઓળખ ધરાવે છે. આપણે અહીં અંજાર તાલુકામાં શું શું વિશેષ છે તે અંગે નોંધ કરીશું. આપણે અહીં અંજાર તાલુકાની વિગત લખીશું. પશુ, ઊંટ, ઘેટા, બકરા. વાહન, સાયકલ, સ્કૂટર, બાઇક, ગાડી, ટ્રક, બસ. ધાર્મિક સ્થળો, માધવરાય મંદિર, ભારેશ્વર મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર. જોવાલાયક સ્થળો, જેસલ તોરલ સમાધિ, અજયપાલ મંદિર, ભીડ ભંજન મહાદેવ મંદિર. આપણી આસપાસના ગામ આપણા પડોશી ગામ કહેવાય. જેમ કે ભાલોડ ગામની આસપાસ ભાડરોય, ભીમાસર અને ભુવાડ ગામ આવેલા છે, તો આ ગામો પડોશી ગામ કહેવાય. તેવી જ રીતે અંજાર તાલુકાની આસપાસ આવેલા ભુજ, ભચાઉ, ગાંધીધામ અને માંડવી પડોશી તાલુકા છે. કેટલીક વખત આપણા પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે. તમે તમારા આસપાસના ગામ અંગે વિગત જાણો, વિચારો અને લખો. મિત્રો, શું તમારા કોઈ સગા સંબંધી કે મિત્ર કોઈ બીજા તાલુકામાં રહે છે? તાલુકાનું નામ, ગામનું નામ, કોણ રહે છે, શું કરે છે? મેઘરજ, બાંઠીવાડા, મોટા ભાઈ, નોકરી. બાબરા, ચરખા, માસી, નોકરી. મહુવા, બગદાણા, મામા, વ્યવસાય. બારડોલી, બામરોલી, દાદા, ખેતી. જામજોધપુર, જામવાળી, કાકા, ડેરીનો વ્યવસાય. મોરબી, લીલાપર, કોઈબા, નોકરી. આપણે શું ભણ્યા? સંપૂર્ણ તાલુકાની અને તેની આસપાસના સ્થળોની માહિતી, તાલુકાના જોવાલાયક સ્થળોની માહિતી, તાલુકામાં રહેતા સગા સંબંધી વિશે જાણકારી.